हेलो मित्रों, आज आप अग्यार जीव विज्ञान प्रकरण नंबर 19 उत्सर्ग पैदाशो अने तेनो निकाल एमा मूत्रपिंड नलिकाओना कार्यो जोईशुं। आपणे मूत्रपिंड नलिकानी रचना आपणे जोई गया छे। एमां सौथी पहला मूत्रपिंड नलिकानो अग्र छेडो के जे रुधिर केशिका गुच्छ दबावाथी प्याला जीवी रचना धारण करे छे, जेने आपणे बाउमेननो प्यालो अने एनी साथे रुधिर केशिका गुच्छनी संयुक्त रचना ने माल्पीडियन काय तरीके ओळखी गया। माल्पीडियन काय एमां दाब गाड़नी क्रिया थाय छे, आपणे जोई गया। तो रुधिरमांथी प्रवाही नाइट्रोजन युक्त उत्तर घटको गड़ाईने दबाणने कारणे गड़ाईने बाउमेनना प्यालामां आवे छे। बाउमेनना प्यालामां जे गाळण आवे छे तेमां यूरिया, यूरिक एसिड, क्रिएटिनाइन, हाइड्रोजन आयनो, पेनिसिलिन औषध वगैरे होय छे। परंतु आपणे जोई गया तेम दबाण वधारे होवाने कारणे तेमां मोटा भागनुं पाणी पण गड़ाई जाय छे અને ઉપયોગી ઘટકો ગ્લુકોઝ, એમિનો એસિડ્સ વગેરેનું પણ ગારણ થઈ જાય છે। આ રીતે રુધિર કેશિકા ગુચ્છ દ્વારા થયેલું જે ગારણ છે એનું બંધારણ લગભગ રુધિર રસ જેવું જ હોય છે। પછી ધીમે ધીમે મૂત્રપિંડ નલિકામાંથી આગળ પસાર થાય ત્યારે એના બંધારણમાં ફેરફાર થાય છે અને છેવટે મૂત્રનું નિર્માણ થાય છે। આગળ જોઈએ આપણે મૂત્રપિંડ નલિકાઓ, તેમાં આપણે જોઈ ગયા છે મૂત્રપિંડ નલિકા, એમાં માલ્પીડિયન કાય પછીનો જે ભાગ છે એ છે પીસીટી નો છે, જેને આપણે નિકટવર્તી ગુચડામય પ્રદેશ તરીકે ઓળખી ગયા, પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ તરીકે ઓળખી ગયા। આ ભાગ બાહ્યકમાં રહેલો હોય છે, અહીંયા બાહ્યક અને મજ્જક છૂટા પડેલા છે અહીંયા। ત્યારબાદ આ મૂત્રપિંડ નલિકા સરળ બને છે ગુચડામાંથી અને મજ્જકના વિસ્તારમાં પસાર થાય છે, હેરકી નાખવાનો લૂપ બનાવે છે, જેને આપણે હેનલેના પાસ તરીકે ઓળખી ગયા, કે જેમાં એની આરોહી ભુજા અને અવરોહી ભુજા તરીકે ઓળખી ગયા, જેમાં અધો દિશામાં મૂત્રપિંડ બાહ્યકથી મજ્જક તરફ ગારણનું વહન થાય તેને આપણે અવરોહી ભુજા તરીકે ઓળખી ગયા, અને જેની અંદર મજ્જકથી બાહ્યક તરફ ગારણનું વહન થાય છે એને આપણે આરોહી ભુજા તરીકે ઓળખી ગયા। ત્યારબાદ આ નલિકા સરળ બનીને ફરીથી બાહ્યકના વિસ્તારમાં આવે છે અને ત્યાં પાછું એક ગુચડામય નલિકા બનાવે છે, જેને દૂરસ્થ ગુચડામય પ્રદેશ તરીકે આપણે ઓળખી ગયા, અથવા આપણે ડીસીટી તરીકે ઓળખી ગયા, ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ। હવે મૂત્રપિંડ નલિકાના આ ભાગોમાં કયા કાર્યો થાય છે તો આપણે જોઈએ, પહેલા નિકટવર્તી ગુચડામય પ્રદેશ, નિકટવર્તી ગુચડામય નલિકા। તો અહીં આપણે જોઈ ગયા કે આ જે નિકટવર્તી ગુચડામય પ્રદેશ, એની નિકટવર્તી ગુચડામય પ્રદેશની જે દિવાલ છે ઘનાકાર અધિચ્છદ છે, ઘનાકાર અધિચ્છદની બનેલી છે, જ્યારે હેલેનો પાસ એનો જે અવરોહી ભુજા છે એની દિવાલ ચપટા અધિચ્છદીય કોષોની બનેલી છે, જ્યારે આરોહી ભાગની જે દિવાલ છે એ આખી ઘનાકાર અધિચ્છદની બનેલી છે અને દૂરસ્થ ગુચડામય પ્રદેશની દિવાલ પણ ઘનાકાર અધિચ્છદની બનેલી છે। એટલે ચપટા અધિચ્છદ ક્યાં ક્યાં છે? એક તો માલ્પીડિયન કાય પાસે છે અને હેલેના પાસના અવરોહી ભાગની જે નલિકાની દિવાલ છે એમાં ચપટા અધિચ્છદીય કોષો આવેલા છે। તો આ રીતે આપણે જોઈએ પીસીટી, તેમાં જે ક્રિયા થાય છે એ આપણે જોઈ ગયા પસંદગીમાન પુનઃશોષણની ક્રિયા થાય છે। પીસીટી નિકટવર્તી ગુચડામય પ્રદેશ, આપણે જોઈ કે એનું જે નલિકાનું જે અસ્તર છે ઘનાકાર અધિચ્છદનું બનેલી છે, જે ગારણના પુનઃશોષણની સપાટીમાં વધારો કરે છે। ગુચડામય નલિકા છે એટલે પુનઃશોષણ અહીંયા વધારે થાય છે, જેથી ગારણનું સૂક્ષ્મ રસાંકુરણ પુનઃશોષણથી ઝડપથી થાય છે। તો આપણે જોઈ ગયા કે દાબ ગારણ વખતે પ્રવાહી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકોની સાથે સાથે મોટાભાગનું પાણી પણ ગળાઈ ગયેલું છે,
એની સાથે સાથે ન ગળાવવા જોઈએ તેવા ગ્લુકોઝ, એમિનો એસિડ્સ વગેરે ઉપયોગી ઘટકોનું પણ ગારણ થઈ ગયું છે. એટલે જો માત્ર દાબ ગારણની ક્રિયા થતી હોય તો જીવલેણ નીવડી શકે, એનું કારણ આપણે આગળ પણ જોઈ ગયા છે કે માત્ર દાબ ગારણની ક્રિયા થાય તો રુધિરમાંથી મોટાભાગનું પાણી ગળાઈ જાય છે એટલે જળ તાણ સર્જાય. ગ્લુકોઝ, એમિનો એસિડ્સ જેવા ઉપયોગી દ્રવ્યોનું પણ ગારણ થઈ જાય છે એટલે પોષક દ્રવ્યની પણ તાણ સર્જાય, અને પરિણામે જલ તાણ અને પોષક દ્રવ્યની તાણને કારણે આ ક્રિયા જીવલેણ નીવડી શકે. પણ દાબ ગારણ જીવલેણ નીવડતું નથી એનું કારણ આપણે જોઈ ગયા કે પીસીટી પાસે પસંદગીમાં પુનઃ શોષણ થાય છે. તો આ પીસીટી પાસે ગારણમાંનું લગભગ 2/3 ભાગ જેટલું પાણી અને NaCl આ પીસીટી ખંડની અંદર પુનઃ શોષણ પામે છે. તો મોટાભાગનું પાણી અને ઉપયોગી જે પદાર્થો છે NaCl છે એ પાછા રુધિરમાં આવી જાય છે. એમાં પાણી અને NaClના શોષણ માટે જૈવિક શક્તિનો ઉપયોગ થતો નથી એટલે મંદ વહનની રીતે અથવા આપણે કહીશું નિષ્ક્રિય વહનની રીતે પુનઃ શોષણ થાય છે. જ્યારે ઉપયોગી ઘટકો ગ્લુકોઝ છે, એમિનો એસિડ્સ છે, એનું પુનઃ શોષણ સક્રિય વહનની રીતે થાય છે. એ ઉપરાંત પીસીટી શરીરના પ્રવાહીમાં પીએચ આંખ અચળ રાખવા માટે એટલે કે પીએચની સમતુલા જાળવવા માટે H+નો સ્ત્રાવ અને HCO3નું પુનઃ શોષણ કરી આ ક્રિયામાં મદદરૂપ થાય છે. એ ઉપરાંત થોડાક પ્રમાણમાં ઔષધ, એમોનિયા અને બીજા ઝેરી પદાર્થોનો સ્ત્રાવ પણ આ ખંડમાં થાય છે. આ રીતે મોટાભાગનું પાણી પાછું રુધિરમાં આવી જાય છે, ઉપયોગી ઘટકો પાછા રુધિરમાં આવી જાય છે. તો અહીંયા પીસીટી પાસે ગારણ અને રુધિર રસ સમસંકેન્દ્રિત બને છે એટલે બંનેની સાંદ્રતા કેવી થઈ જાય છે, સરખી થઈ જાય છે. એટલે મૂત્રપિંડ નલિકાના કયા પ્રદેશમાં ગારણ અને રુધિર સમસંકેન્દ્રિત બને છે કે બંનેની સાંદ્રતા સરખી હોય તો પીસીટી પાસે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રુધિરમાંથી NaCl પાછું પુનઃ શોષણ પામે છે, પાણીનું પુનઃ શોષણ થાય છે. તો ગારણમાંથી NaCl અને પાણી પાછા રુધિરમાં આવી જાય છે. અને એ ઉપરાંત આપણે જોઈએ તો પીએચની સમતુલા જાળવવા માટે અહીંયા H+ એનું સ્ત્રાવ થાય છે અને HCO3 આયરનનું પુનઃ શોષણ થાય છે. અને આ રીતે પીસીટી પાસે ગારણ અને રુધિર બંનેની સાંદ્રતા સરખી બને છે. હવે ત્યારબાદ એમાંથી જે ગારણ આવે છે એ હેન્લેના પાશમાં આવે છે. હેન્લેના પાશ તમે જોઈ કે આપણે અવરોહી ભુજા અને આરોહી ભુજા, અને એમાં આપણે જોઈ ગયા છે કે જે અવરોહી ભુજા છે એ બાહ્યક તરફથી કઈ તરફ આવે છે, મજ્જક તરફ આવે છે, તેમ એનો વ્યાસ ક્રમશઃ ઘટતો જાય છે. અવરોહી ભુજા એનો વ્યાસ ક્રમશઃ ઘટતો જાય છે. ત્યારબાદ એ મજ્જકના વિસ્તારમાં આવીને યુ આકારની ગળીદાર રચના બનાવે છે, હેરપિન લૂપ જેવી રચના બનાવે છે, અને એ ફરીથી બાહ્યકના ભાગ તરફ આગળ વધે છે, અને આ વખતે એનો વ્યાસ ક્રમશઃ વધતો જાય છે. એટલે અહીંયા પણ એકમાત્ર પ્રશ્ન આવી શકે, હેન્લેના પાશની કઈ ભુજાનો વ્યાસ ક્રમશઃ ઘટતો જાય છે? તો હેન્લેના પાસ એની અવરોહી ભુજાનો વ્યાસ ક્રમશઃ ઘટતો જાય છે, જ્યારે હેન્લેના પાસનો આરોહી ભુજા એનો વ્યાસ ક્રમશઃ વધતો જાય છે. બીજો આપણે જોઈ ગયા કે બંનેમાં ગારણના વહનની દિશા ભિન્ન છે. હેન્લેના પાસના અવરોહી ભુજામાં ગારણના વહનની દિશા બાહ્યક તરફથી મજ્જક તરફ છે, આપણે જોઈ ગયા આ રીતે અહીંયા. જ્યારે હેન્લેના પાસ એના આરોહી ભુજા છે એમાં ગારણના વહનની દિશા મજ્જક તરફથી બાહ્યક તરફ છે. બીજું આપણે જોઈએ તફાવત જોઈએ તો હેન્લેના પાસનો જે અવરોહી ભુજા છે એની દિવાલ પાણી માટે પ્રવેશશીલ છે પણ ઇલેક્ટ્રોલાઇટ માટે, આયનો માટે અપ્રવેશશીલ છે. એની સરખામણીમાં આરોહી ભુજા લઈએ આપણે તો એની ભુજા પાણી માટે અપ્રવેશશીલ છે, આયનો માટે એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે પ્રવેશશીલ છે. અહીંયા આપણે જોઈ શકીએ અહીંયા હેન્લેના પાસનો અવરોહી ભાગ
આ ખંડમાં પુનઃશોષણ ન્યૂનતમ થાય છે અને આ ભાગ મજ્જતના અંતરાલીય પ્રવાહીની ઊંચી આશ્રુતિ સાંદ્રતાના નિયમનમાં ભાગ ભજવે છે. અહીંયા આપણે જોઈએ કે આ ભાગ પાણી માટે કેવું છે, પ્રવેશશીલ છે, પણ ક્ષારો માટે, ઇલેક્ટ્રોલાઇટ્સ માટે એ લગભગ અપ્રવેશશીલ છે. બરાબર છે. આથી ગાળણની અંદર NaCl સાંદ્ર થવામાં મદદરૂપ થાય છે, કારણ કે આપણે જોઈએ કે હેનલેના પાસમાંથી જયારે ગાળણ પસાર થાય છે ત્યારે આંતરાલીય પ્રવાહી મજ્જકમાં જે આંતરાલીય પ્રવાહી છે એની સાંદ્રતા વધારે છે ગાળણની સાંદ્રતા કરતા, તેમાંથી પાણી બહાર આવે છે એટલે ગાળણની સાંદ્રતા અહીંયા વધે છે. હવે જયારે અહીંયા ગાળણ હેનલેના પાસના અવરોહી ભાગમાં કેવું બને છે, સાંદ્રતા વધે છે એટલે અભિસંકેન્દ્રિત બને છે. કેવું? અભિસંકેન્દ્રિત એટલે રુધિરની સાંદ્રતા કરતા ગાળણની સાંદ્રતા અહીંયા વધે છે. અહીંયા ગાળણની સાંદ્રતામાં વધારો થાય છે એટલે અભિસંકેન્દ્રિત શબ્દ વપરાયેલો છે. હવે ત્યાંથી આપણે જોઈએ તો આ જે ગાળણ છે યુ આકારનો હેરપિન આકારનો લૂપ છે એટલે એમાંથી આ જે ગાળણ છે એ કઈ તરફ જાય છે, અહીંયા આપણે જોઈએ તો આ તરફ. તો હવે યુ આકારનો હેરપિન લૂપ બનીને પછી હવે ગાળણનું વહન છે મજ્જકથી બાહ્યક તરફ થાય છે. અને એ વખત આપણે જોઈએ કે નલિકાનો વ્યાસ ક્રમશઃ કેવો થતો જાય છે, વધતો જાય છે. આ જે નલિકા છે પાણી માટે કેવી છે, અપ્રવેશશીલ છે, પણ ઇલેક્ટ્રોલાઇટ માટે કેટલા આયનો માટે કેવી છે, પ્રવેશશીલ છે. એટલે એમાંથી કેટલાક ક્ષારો અને આયનો ક્યાં જાય છે, ગાળણમાંથી મજ્જકમાં આંતરાલીય પ્રવાહીમાં જાય છે. તો આ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ છે એમાં એને પ્લસ અને પાણીનું સરતી પુનઃશોષણમાં અખંડ મદદરૂપ થાય છે. ઉપર તરફ જાય છે એટલે ઇલેક્ટ્રોલાઇટ અને મજ્જકના પ્રવાહીમાં જવાથી ગાળણ કેવું બને છે, મદ બને છે. તો આ રીતે આપણે જોઈએ હેનલેના પાસના બે વિસ્તારમાં અહીંથી પાણી બહાર આવે છે એટલે પાણી બહાર આવે એટલે સાંદ્રતામાં વધારો થાય છે, પણ જ્યારે અવરોહી ભાગમાંથી એ ગાળણ પસાર થાય છે ત્યારે અહીંયા NaCl બહાર આવે છે અને NaCl બહાર આવે છે એટલે ગાળણની સાંદ્રતામાં શું થાય છે, થોડો ઘટાડો થાય છે. હવે આ ગાળણ ક્યાં આવે છે, ધીમે ધીમે ડીસીટી પાસે આવે છે. તો ડીસીટી પાસે કઈ ક્રિયા થાય છે, તો મોટે ભાગે આપણે જોઈએ કે માલ્પીજિયન કાય પાસે રુધિરમાંથી પ્રવાહી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકો ગળાઈને ક્યાં આવી ગયા છે, બાઉમેનના પ્યાલામાં આવી ગયા છે, મૂત્રપિંડ નલિકામાં આવી ગયા છે. પણ શક્ય છે કે કોઈ ઘટકો ગળાવાના રહી ગયા હોય, યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, ક્રિએટિનાઇન, પેનિસિલિન ઔષધ, હાઇડ્રોજન આયનો કદાચ ગળાવાના રહી ગયા હોય તો બહિર્વાહી ધમનિકાની શાખા, આમાંથી પ્યાલામાંથી જે બહાર આવે બહિર્વાહી ધમનિકા, એની એક શાખા આ પીસીટી તરફ જાય છે, એક શાખા એનએના પાસ તરફ જાય છે જેને આપણે વાસા રેક્ટા તરીકે ઓળખી ગયા, અને એક શાખા એ ક્યાં આવે છે, દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ પાસે, અને અહીંયા નલિકાની ફરતે રુધિર કેશિકા ઝાડની રચના કરે છે. તો આ વિસ્તારમાં બાઉમેનના પ્યાલામાં ગળાવાના રહી ગયા હોય તેવા કેટલાક ઘટકો, યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન, હાઇડ્રોજન આયનો, પેનિસિલિન ઔષધ વગેરે સક્રિય વહનની રીતે રુધિરમાંથી શોષાય છે અને પછી એનો સ્ત્રાવ મૂત્રપિંડ નલિકાના પોલાણમાં થાય છે. તો મૂત્રપિંડ નલિકાના પોલાણમાંથી જે ગાળણ પસાર થાય છે એમાં યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન, હાઇડ્રોજન આયનો વગેરે ઉમેરાય છે એટલે ગાળણની સાંદ્રતા વધે છે. અને એ ઉપરાંત પીએચની સમતુલા જાળવવા માટે, બરાબર છે, અહીંયા પણ એચ પ્લસ એનો સ્ત્રાવ અને HCO3 એનું શોષણ થાય છે. તો આ રીતે ડીસીટી આપણે જોઈએ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ, તો NaCl અને પાણીનું સરથી પુનઃશોષણ થાય છે અને એ ઉપરાંત પીએચ આંખ અને એનએ પ્લસ કે પ્લસની સંતુલન જાળવવા માટે ડીસીટીમાં કઈ ક્રિયા થાય છે, HCO3ના પુનઃશોષણ અને એચ પ્લસ અને કે પ્લસનો સ્ત્રાવ નલિકામાં થાય છે. તો આ રીતે ડીસીટી પાસે સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે. હવે અહીંથી ગાળણ ક્યાં આવે છે ડીસીટી પાસેથી, તો આપણે જોઈએ સંગ્રહણ નલિકામાં અહીંથી આમાં આવે છે, સંગ્રહણ નલિકામાં.
અને સંગ્રહણ નલિકા બરાબર છે, એમાંથી જ્યારે ગાળણ પસાર થાય છે ત્યારે આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા વધારે હોવાને કારણે બરાબર છે કેટલોક પાણી એમાંથી બહાર આવે છે, અને આંતરાલીય પ્રવાહીની સાંદ્રતાની જાળવણી માટે કેટલોક યુરિયા પણ મૂત્રપિંડ નલિકા એટલે સંગ્રહણ નલિકામાંથી બહાર આવે છે, જે મૂત્રપિંડ મજ્જકની આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા જાળવે છે, સાંદ્રતા વધારે છે. તો આ રીતે સંગ્રહણ નલિકામાં પાણી દૂર થાય છે એટલે મૂત્રની સાંદ્રતામાં હજુ વધારો થાય છે. અહીં આપણે જે લાંબી મૂત્રપિંડ નલિકાના બાહ્યથી મજ્જકના અંદરના ભાગ સુધી આ સંગ્રહણ નલિકા લંબાયેલી છે, એટલે સંગ્રહણ નલિકામાં પણ ગાળણ અથવા મૂત્રનું વહન કઈ દિશામાં થાય છે, બાહ્યક તરફથી મજ્જકની દિશામાં થાય છે. આ ભાગમાં સાંદ્ર મૂત્રના ઉત્પાદન માટે મોટા જથ્થામાં પાણીનું પુનઃ શોષણ થાય છે. તો આપણે જોઈએ કે આંતરાલીય પ્રવાહી મજ્જકના આંતરાલીય પ્રવાહી એની સાંદ્રતા વધારે છે, અને સાંદ્રતા જાળવી રાખવા માટે આસૃતિની ક્રિયા જાળવી રાખવા માટે કેટલાક પ્રમાણમાં યુરિયા એ પણ સંગ્રહણ નલિકામાંથી બહાર આવે છે અને મજ્જકના આંતરાલીય ભાગમાં જાય છે અને ત્યાં સાંદ્રતામાં વધારો થાય છે. અને એ ઉપરાંત એચ પ્લસ અને કે પ્લસ આયનોના પસંદગીમાન સ્ત્રાવ એના દ્વારા પણ પીએચ અને આયનિક સંતુલન જાળવવામાં આવે છે. તો આ રીતે ફરી જોઈ લઈએ આપણે મૂત્રપિંડ જે નલિકાના જે કાર્યો છે એમાં. તો મૂત્રપિંડ નલિકાના કાર્યોમાં આપણે જોઈ ગયા કે માલ્પિઝિયન કાય પાસે કઈ ક્રિયા થાય છે, તો માલ્પિઝિયન કાય પાસે દાબ ગાળણની ક્રિયા થાય છે અથવા રુધિર કેશિકા ગુચ્છ ગાળણની ક્રિયા થાય છે. ગાળણની અંદર માત્ર નકામા પદાર્થો પ્રવાહી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકો ગળાઈને બાઉમેનના પ્યાલામાં આવવા જોઈએ. પણ આપણે જોઈએ કે અંતરવાહી ધમનિકાનો વ્યાસ વધારે છે અને પ્યાલામાંથી બહાર નીકળતી બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો છે, તેથી રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર ખૂબ દબાણપૂર્વક વહે છે, અને આ રુધિર દબાણપૂર્વક વહે છે પરિણામે પ્રવાહી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ઉપરાંત બીજું શું શું ગળાઈને આવી જાય છે, તો મોટાભાગનું પાણી ગળાઈને મૂત્રપિંડ નલિકામાં આવી જાય છે, સાથે સાથે કેટલાક નાના કદના ઉપયોગી ઘટકો જેવા કે ગ્લુકોઝ એમિનો એસિડ્સ વગેરે પણ ગળાઈને ક્યાં આવી જાય છે, પ્યાલામાં, જેને આપણે ગારણ તરીકે ઓળખી ગયા. તો આ રીતે જો માત્ર દાબ ગાળણની જ ક્રિયા થતી રહે તો એ જીવલેણ નીવડી શકે છે, પરંતુ દાબ ગાળણની ક્રિયા જીવલેણ નીવડતી નથી. એનું કારણ આપણે જોઈએ કે તરત જ એના પછી ગુચડા કહે બાહ્યકના વિસ્તારમાં ગુચડામય જે પ્રદેશ બને છે એને આપણે નિકટવર્તી ગુચડામય પ્રદેશ તરીકે ઓળખી ગયા, પીસીટી. એની દિવાલ ઘનાકાર અધિચ્છદની બનેલી છે જે શોષણ સપાટીના વિસ્તારમાં વધારો કરે છે, અને આ વિસ્તારની અંદર પસંદગીમાન પુનઃ શોષણની ક્રિયા થાય છે. એટલે ગાળણમાં જે મોટાભાગનું પાણી આવી ગયું છે, ઉપયોગી ઘટકો આવી ગયા છે, એને સેલ આવી ગયું છે, એનું પસંદગીમાન પુનઃ શોષણ થાય છે. તો એમાં એનએસસીએલ અને પાણી એનું જે શોષણ જે છે એ મંદ વહનની રીતે થાય છે, જ્યારે પોષક ઘટકો એનું શોષણ સક્રિય વહનની રીતે થાય છે. એ ઉપરાંત અંતરાલીય પ્રવાહીના પીએચની સાંદ્રતા જાળવવા માટે આ વિસ્તારની અંદર એચ પ્લસ એનો સ્ત્રાવ થાય છે અને એચ સીઓ થ્રી આયનોનું શોષણ થાય છે, અને આ વિસ્તારમાં રુધિર અને ગારણની સાંદ્રતાની આપણે તુલના કરીએ તો રુધિરની સાંદ્રતા અને ગારણની સાંદ્રતા બંનેની સરખી હોય છે. એટલે અહીંયા ગારણ સમસંકેન્દ્રિત હોય છે, એટલે ગારણની સાંદ્રતા અને રુધિરની સાંદ્રતા બંને કેવી હોય, સમાન હોય છે. એના પછી આપણે જોઈ ગયા હેન્ડેનો પાસ. તો આપણે જોઈ ગયા કે આ જે મૂત્રપિંડ નલિકા આવે ગુચડામય પ્રદેશમાંથી સરળ બને અને મજ્જકના વિસ્તારમાં દાખલ થઈને હેરપિન લૂપ આકારનો ભાગ બનાવે છે, જેને આપણે હેન્ડેનો પાસ તરીકે ઓળખી ગયા. એના બે ભાગ અવરોહી ભુજા અને આરોહી ભુજા, બંનેમાં તફાવત પણ યાદ રાખવાનો છે. અવરોહી ભુજા એમાં બાહ્યકથી મજ્જક તરફ ગાળણનું વહન થાય છે, આરોહી ભુજા જેમાં મજ્જકથી બાહ્યક તરફ ગાળણનું વહન થાય છે. અવરોહી ભુજા એમાં નલિકાનો વ્યાસ ક્રમશઃ ઘટે છે, આરોહી ભુજાનો
નલિકાનો વ્યાસ ક્રમશઃ વધે છે. અવરોહી ભુજા, એની જે નલિકાની જે દિવાલ છે એ ચપટા અધિચ્છદીય કોષોની બનેલી છે, જ્યારે આરોહી ભુજાની નલિકાની જે દિવાલ છે એ ઘનાકાર અધિચ્છદની બનેલી છે. અવરોહી ભુજા એની જે નલિકા છે પાણી માટે પ્રવેશશીલ છે, પણ આયનો ક્ષારો ઇલેક્ટ્રોલાઇટ માટે અપ્રવેશશીલ છે. જ્યારે અવરોહી ભુજા એની દિવાલ પાણી માટે અપ્રવેશશીલ છે, પણ ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશશીલ છે. તો હવે આ ભાગમાં કઈ ક્રિયા થાય છે હેલેના પાસમાં? તો જ્યારે ગારણ હેલેના પાસના અવરોહી ભુજામાંથી પસાર થાય છે ત્યારે મજ્જક આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા વધારે હોવાને કારણે આ નલિકા પાણી ગુમાવે છે, અને પાણી ગુમાવે છે એટલે ગારણ એમાંથી પાણીનું પ્રમાણ ઘટી જાય છે, એટલે ગારણની સાંદ્રતામાં વધારો થાય છે. હેનલેના પાસમાં ગારણની સાંદ્રતામાં વધારો થાય છે, એટલે હેનલેના પાસના વિસ્તારમાં ગારણ અધિસંકેન્દ્રિત બને છે. હવે જ્યારે આરોહી ભુજામાંથી આ ગારણ પસાર થાય છે ત્યારે આપણે જોઈ ગયા કે આ નલિકાની જે દિવાલ છે પાણી માટે અપ્રવેશશીલ છે, પણ ઇલેક્ટ્રોલાઇટ માટે કેવી છે? પ્રવેશશીલ છે. એટલે એમાંથી NaCl ક્યાં આવે છે? ગારણમાંથી આંતરાલીય પ્રવાહીમાં આવે છે, જેને કારણે આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા જળવાય છે અને કેટલોક યુરિયા આમાં પાછો પ્રવેશ કરે છે. તો આ રીતે NaCl થોડાક પ્રમાણમાં ઓછું થાય છે, એટલે ગારણ થોડુંક સાંદ્રતામાં એમાં ઘટાડો થાય છે. ત્યાંથી હવે ગારણ જે આવે છે એ આવે છે DCT પાસે, એટલે કે દૂરસ્થ ગુચડામય પ્રદેશ પાસે. આ ગુચડામય પ્રદેશ પાસે કઈ ક્રિયા થાય છે? તો આપણે જોઈ ગયા કે બાઉમેનના પ્યાલામાં જે ગળાવાના રહી ગયા હોય તેવા પ્રવાહી નાઇટ્રોજનિત ઉત્સર્ગ ઘટકો એનો મૂત્રપિંડ નલિકાની દિવાલ મારફતે સક્રિય વહનની રીતે શોષણ થાય છે, કારણ કે રુધિરમાં આવા ઘટકો ઓછા પ્રમાણમાં રહી ગયા છે અને મૂત્રપિંડ નલિકાનામાં ગારણ જે પસાર થાય છે એમાં એની સાંદ્રતા વધારે છે, એટલે ઓછી સાંદ્રતા તરફથી વધુ સાંદ્રતા તરફ આ ઘટકોને લઈ જવાના છે. એટલે આપણે કહીશું સંકેતન ડોનાઉસની વિરુદ્ધ એનું વહન કરવાનું છે, એટલે જૈવિક શક્તિ વપરાય છે. એટલે આપણે કહીશું સક્રિય વહનની રીતે અહીંયા શું થાય છે? યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, ક્રિએટિનાઇન, હાઇડ્રોજન આયનો, પેનિસિલિન ઔષધ એનું રુધિરમાંથી શોષણ થાય છે અને નલિકાના પોલાણમાં એનો સ્ત્રાવ થાય છે. એ ઉપરાંત આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા અને pHની જાળવણી માટે કેટલોક NaCl બરાબર છે એમાંથી દૂર થાય છે અને K+ એનો પણ સ્ત્રાવ એમાં થાય છે. તો K+ નો સ્ત્રાવ અને HCO3નું પુનઃ શોષણ આ વિસ્તારમાં થાય છે. અહીંયા ગારણની અંદર પ્રવાહી નાઇટ્રોજનિત ઉત્તર ઘટકો ઉમેરાય છે, એટલે ગારણની સાંદ્રતામાં હજુ વધારો થાય છે. આ દૂરસ્થ ગુચડામય પ્રદેશ એ ક્યાં ગોઠવાયેલો છે? તો બાહ્યકના વિસ્તારમાં. આ જે વચ્ચે ભાગ છે આ ઉપરનો ભાગ છે બાહ્યક, અને આપણે બતાવ્યું છે અહીંયા અંદરનો નીચેનો ભાગ છે કયો છે? મજ્જક છે. એટલે ઉપરનો ભાગ બાહ્યક છે, આ ભાગ છે મૂત્રપિંડ મજ્જકનો ભાગ. તો હવે આ મૂત્રપિંડ નલિકાઓ સંગ્રહણ નલિકામાં ખુલે છે અને આ સંગ્રહણ નલિકા ગારણનું વહન અથવા મૂત્રનું વહન કઈ દિશામાં કરે છે? તો બાહ્યકથી મજ્જક તરફ કરે છે. આ મૂત્રપિંડ નલિકાની જે દિવાલ છે પાણી માટે કઈક અંશે પ્રવેશશીલ છે, અને આપણે જે આંતરાલીય પ્રવાહીની સાંદ્રતા વધારે છે NaCl અહીંયા દૂરસ્થ ગુચડામય પ્રદેશમાંથી બહાર આવે છે. ઉપરાંત સંગ્રહણ નલિકાની દિવાલ આંતરાલીય પ્રવાહીની સાંદ્રતાની જાળવણી માટે કેટલાક યુરિયાનો પણ સ્ત્રાવ કરે છે. તો આંતરાલીય પ્રવાહીમાં મજ્જકમાં યુરિયા NaCl એને કારણે સાંદ્રતા વધારે હોય છે, જેથી કેટલોક પાણી સંગ્રહણ નલિકામાંથી બહાર આવે છે. તો આ રીતે સંગ્રહણ નલિકામાંથી પાછું પાણી દૂર થાય છે, પરિણામે મૂત્રની સાંદ્રતા હજુ વધે છે. તો અહીંયા એકમાત્ર પ્રશ્ન જે આગળ પણ મેં તમને કહ્યો હતો કે અહીંયા જે મૂત્ર નિર્માણ પામે છે અને સંગ્રહણ નલિકા પછી બિલીની નલિકામાં, બિલીની નલિકાઓ પછી મૂત્રપિંડ મજ્જકના વિસ્તારમાં આપણે કાચાવારી કિનારી તરફ જે કોટર પોલા કોટર જેવો ભાગ આવેલો છે જેને આપણે મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખીએ, ત્યાં મૂત્ર ભેગું થાય અને ત્યાંથી મૂત્રવાહિની દ્વારા એનો વહન થાય છે. તો મૂત્ર જે નિર્માણ પામે છે અને જે મૂત્રનો નિકાલ થાય છે એમાં સાંદ્રતામાં 4 ગણો વધારો થાય છે. સાંદ્રતામાં કેટલા ગણો વધારો થાય છે?
चार गणो वधारो थाय छे। आ वस्तु एमसीक्यू माटे याद राखवानो छे। तो आ थई गयो आपणे जे प्रश्न थई गयो महत्वनो एक प्रश्न छे કે મૂત્રપિંડ નલિકાના કાર્યો। થેન્ક યુ ઓલ।